કચ્છ જિલ્લાના માંડવી અને નલિયામાં હર્ષોલ્લાસ સાથે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. બંદરિયા શહેર માંડવીમાં ઈદગાહ ખાતે મુફતીએ કચ્છના ફરસંદ અલ્હાસ સૈયદ અનવરસા બાવા સાહેબે ઈદ નમાજ અદા કરાવેલ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બિરાદરોને ઈદનો પવિત્ર અને અમન સાથે ઉજવવા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારોને વધુ મજબૂત બનાવવાની સાથે આપણા ભારત દેશમાં અમન શાંતિ જાળવવા અપીલ કરેલ. આપણા કચ્છ ઉપર અલ્લાહ રહેમત કરે અને સારો વરસાદ પડે તે માટે દુઆ કરેલ હતી. આ પહેલા ઈદનો જુલુસ સવારના 8:15 અંજુમન સ્કૂલ પાસેથી સંસ્થાના પ્રમુખ સાજીદભાઈ માણેકના નેતૃત્વમાં નીકળેલ હતું. ઈદગાહ મધ્યે નમાજ પહેલા સંસ્થાના મંત્રી હુકીમ નિઝામુદ્દીન ભાઈએ સંસ્થાની પ્રવૃત્તિઓથી સમાજને વાકેફ કર્યા હતા અને સમાજમાં શિક્ષણને વધુ મહત્વ આપવાનું તેમજ અંજુમનની કન્યાશાળાને 12 સુધી લઈ જવા માટે કન્યાશાળાની નવી બિલ્ડિંગના મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. અલ્હાજ સૈયદ અનવરસા બાવાનું સાલથી સન્માન આમદુભાઈ આગરિયા અને મૌલાના સાહેબનું મિસ્ત્રી અબ્દુલ કરીમભાઈએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અંજુમન એ ઇસ્લામની સમગ્ર ટીમ તથા અન્ય સમાજના ભાઈઓ તથા યુવાનોએ સખત જહેમત ઉઠાવી હતી. કેમેરામેન આરિફ ખલીફા, સ્ટોરીબાઈ પરેશ જોશી. આજનો દિવસ જો કોઈ ઈદ ઉલ અઝા યાને જેકે પાંજે કચ્છીમાં ઓરે મેં બકરિયા સી ચવાજે એને ઈદ જે મોકે માથે તમામ હિન્દુ મુસલમાન ભાઈ કે મુજે તરફ સે મુબારકબાદી પેશ કરી આદો. સાથે સાથે ઈદ જો જોકો એકડો ઇસ્લામી તહેવાર હે ઇન તહેવાર કે ઈદ અરબી નામ હે ઇન જો અર્થ ખુશી થી હતી પણ અસલ જે મજારા 12 જે મજા રબ ઈદ અચે તો એકડો રમઝાન જડે રોઝા પૂરા થઈ રહેતા ઉ ઈદ અચે તી ઉનકે ઈદ ઉલ ફિત્ર ચવાજે તી હિન કે ઈદ ઉલ ઝુહા ચવાજે તી અને ઈદ જો અસલ મેં મકસદ અને દરસ મુસલમાને કે ડની મેં આવ્યો હોય જે અગર અહીં અલગ અલગ થયેલ આવ્યો જેકી એ ઈદ જે ઇન પ્રસંગ અને ઈદ જે મોકે અને ઇન તહેવાર જે મેં જાર અહીં એકડા જ થઈ વજો અને આપસ જે મેજારો જોડી વજો એ જો અર્થ થઈએ તો જે હર તહેવાર જોકો અચે તો પોએ ધર્મ ઇસ્લામ જો હોય હિન્દુ ધર્મ જો હોય ગમે ધર્મ જો મળે જોકો તહેવાર અહીં એ તહેવાર એતરેલા જ અચે તા જ માડુએ કે જોડેલા કરી અચે તા અગર એકડે મેં જા કોઈ કારણસર દિલ મન દુઃખ હોય તો હુકમ હે જાઈ હેડે વડે તહેવારે જે મેં જા રહા અને પ્રસંગે જે મેં જા રહા એકડે મેં જા જે મન દુઃખ હોય એને કે માફ કરે ને એકડા બની વજો એકડા થઈ વજો. ગરીબ અમીર જો કોઈ પણ તમીર ન રખો અગર ગરીબ હે તો ગરીબ જે સાથે એન પ્રમાણે અહીં હેલી ખભે મેં ખભો મેલા કરે અને રહો એ વડે મેં વડા તહેવાર એ એકડો પાંખે દરસ દે થા એને જ બસ લાઈન જે મેં જા રહા અજો જોકો ઈદ જો પ્રસંગ હે જ્યાં કે કુરબાની વારી ઈદ ચવાજે થી ઇસ્લામ ધર્મ જે મેજારા એકડી કુરબાની કહેણો જરૂરી હે. કુરબાની જો પણ અર્થ એ જ હે જે ભાઈ જ્યારે એકડી કુરબાની કરે માડું તો હર ચીજ કુરબાની શીખો અને મેં જાણું કદેક જરૂર પહેતી આજે ક્યાંક વતનવારે બાલા કરે આજે વતનલા કરે જરૂર પહેતી તે એલા કુરબાની દો કે ગરીબેલા કરે કુરબાની દો આજે ટાઈમ જી કુરબાની દો આજે ધન જી કુરબાની દો આજે મન જી કુરબાની દો અસલ જે મેજારા કુરબાની જો મકસદ હે ને અજે એન તહેવાર જે મેં જા રહી તમામ જકી ખાસ કરી મુસલમાન એની કે એને મેજાનું ઇબરત હે આઉં અચ્છી હેન ઈદગાહ મેજાનું તમામ જકી પાંજા ભારતવાસી અહીં ખાસ કરી કચ્છી જોકો પાંજા મુલ્ક જે મેં જા રહી અન તહેવાર મથે ખુશી જે મોકે મથે મુબારકબાદી દીયા તો અને ઉન પરવદિગાર વટે માલિક વટે એ દુઆ ગુઝારિયા તો જે પાંજે ઇન કચ્છ મુલ્ક મથે એકડી વરસાદ અટકેલી તે રહમત જી વરસાદ અને બારિશ પણ થઈએ અને સાથે સાથે એ વરસાદ અને જોકો મીં યા વરસાદ છો એ ખુદા એડી વસાય જે મેં જાણું પાં જકી પણ એના જા રહેણવાસી આયું બાસિંદા આયું હિન્દુસ્તાની આપસ જે મેં મિલી અને પાંજી જિંદગી ગુજાર્યું હેડી મુજે એકડી ખાસ અપીલ હે અને મુબારકબાદી. તો બીજી બાજુ નલિયા મોટી ઈદગાહ ખાતે પીર તકીસા બાવાના નેજા હેઠળ ઈદની સ્રજા મૌલાનાએ નમાજ પઢાવી હતી. ઈદની કુરબાની વિશે શીખ આપતા પીરે જણાવ્યું હતું કે આ ઈદનો પ્રસંગ છે, આ કુરબાની આપણી એળે ન જાય તેવું આહ્વાન કર્યું હતું. માજી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો નિધન બાદ નમાજ બાદ 2 મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વાજપેયી સાહેબના ચિંધ્યા માર્ગે ચાલવા આહ્વાન કર્યું હતું, એ રાજદમ નિભાવવાની શીખ આપી હતી અને કોઈ પણ પક્ષ તેમનો વિરોધ કરી શકે તેમ નથી. આ પ્રસંગે અલી મહમદ કુંભાર, હાજી બાવા, અબુભાઈ નોડે, ઇસ્માઇલ ખત્રી વગેરે જોડાયા હતા. સ્ટોરીબાઈ રમેશ ભાનુશાલી. આજે ઈદ ઉલ અઝાના
શુભ અવસર પર સર્વે દેશવાસીઓ સર્વે ભારતીયોને ઈદ મુબારક પાઠવીએ છીએ. આજના આ શુભ પ્રસંગ જે કુરબાનીનો પ્રસંગ છે, તો આપણે સૌ ભારતીયો એકબીજાની સામે જે વૈમનસ્ય છે એને દૂર કરી ને ધર્મ જાતિના વાડાઓથી દૂર રહી ને એક ભારતીય તરીકેની ઓળખ મેળવી ને સારા હિન્દુસ્તાનનું સર્જન કરીએ એવી આશા સાથે સર્વે દેશવાસીઓને ઈદ મુબારક પાઠવી. રોજ ઈદ ઉલ અઝાની નમાજ બાદ અમારા પ્રમુખ સાહેબ શ્રી હાજી તકી સાહેબ બાવાએ એલાન કરતા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ઈદગાહમાં યોજવામાં આવેલ હતો. શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ શિવશંકર મોહનજી રાજગોર મોટા, ઉંમર વરસ 85, ગામ શાંધવ, હાલે રાજણા ટેકરી, તાલુકો માંડવી, કચ્છ. સ્વર્ગસ્થ તારીખ 21-8-2018 મંગળવાર. આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના. શોકમગ્ન માં આશાપુરા ગ્રુપ, યક્ષનગર, મિર્ઝાપર, ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ, નવી જથ્થાબંધ ગૌ સેવા સમિતિ. ઉષા રેસિડેન્સી, આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ. ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં LED, ઉત્તમ સગવડતાની સાથે વાઇફાઈ ઝોન. ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે. આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો. અમારે ત્યાંથી આપને મળી રહેશે ટોયોટો ઇનોવા, ટવેરા, ઇન્ડિકા, સ્વિફ્ટ ડિઝાયર, ફોર્ચ્યુનર, ટ્રાવેલર સહિતની ગાડીઓ વ્યાજબી ભાવે ભાડે મળી શકશે. અમારી આ સેવાનો લાભ લેવા માટે સંપર્ક કરો. સંપર્ક 9106931862, 9898629858, 0283225299. Address: First floor, Kalpatru Apartment, Vijayanagar Hospital Road, Bhuj, Kutch.